विद्यार्थिनी बहनों, आरती बहनना शुभ सवार। आजे आपणे धोरण 12 भूगोल विषयनी अंदर युनिट 6 दूरसंचारनी जे चर्चा करता हता, तेमा आजे आपणे भाग छठो जोवाना छीए। छठा भागनी अंदर संचारना साधनोनी अंदर ईमेलनी चर्चा करवाना छीए। આ સંચારના જે સાધનો છે એમાં જે વ્યક્તિગત સંચાર તંત્ર હતા એમાં ઈમેલ જે છે ઈમેલની આજે ચર્ચા કરીશું। અહીંયા ઈમેલ એટલે જોઈએ આગળ આપણે કે શું છે તે। સંચારના સાધનોની અંદર આપણે જે ચર્ચા કરી હતી એમાં થોડું આગળનું જોઈ લઈએ। સંચારના સાધનોમાં બે પ્રકારના સાધનો હતા, એક હતું વ્યક્તિગત સંચાર તંત્ર અને બીજું હતું સમૂહ સંચાર તંત્ર। વ્યક્તિગત સંચાર તંત્રની અંદર આપણે ટેલિફોન સેવા, ફેક્સની સેવા, ઇન્ટરનેટની સેવા જોઈ। હવે પછી આજે આપણે આ ઈમેલની સેવા જોવાના છીએ। ઈમેલ એટલે શું, કોને કહીશું? તો ઈમેલ એટલે ઈ એટલે ઇન્ટરનેટ અને મેઇલ એટલે ટપાલ। ઈમેલ એટલે ઇન્ટરનેટ દ્વારા કોમ્પ્યુટરની મદદથી તૈયાર કરેલો સંદેશો આપલે કરવાની પ્રક્રિયા, જેને ઈમેલ કહેવાય છે। અહીંયા મેઇલ છે, કાગળ છે, સંદેશો છે, પણ કેવો છે? ઇન્ટરનેટ દ્વારા, ઇન્ટરનેટની મદદથી મોકલવામાં આવે છે। પણ એ સંદેશો ક્યાં તૈયાર થાય છે? તો કે કોમ્પ્યુટરમાં તૈયાર થાય છે, અને એ કોમ્પ્યુટર દ્વારા તૈયાર થયેલો જે સંદેશો છે એ ઇન્ટરનેટ દ્વારા બીજા કોમ્પ્યુટરને આપે છે અથવા તો મેળવે છે। આ સંદેશાની જે આપ લે છે એને આપણે ઈમેલ તરીકે ઓળખીએ છીએ। આ ઈમેલ એટલે આમ જોઈએ તો ઇન્ટરનેટની મદદથી થતી સંદેશા વ્યવહારની પ્રણાલી છે। ઇન્ટરનેટના મદદથી સંદેશા વ્યવહારની પ્રણાલી છે। આજના સમયની અંદર ફક્ત કોમ્પ્યુટર જ નહીં, અહીંયા કીધું છે એમ કોમ્પ્યુટર જ નહીં પણ સ્માર્ટફોન પણ આ ઈમેલનું કાર્ય કરે છે, એટલે કે સંદેશો મોકલવાનું કાર્ય કરે છે। આ ઈમેલ જે છે એ કાગળ વગરની ટપાલ છે। કેવી છે? કાગળ વગરની ટપાલ છે। આપણે અત્યાર સુધી ચર્ચા કરી આગળ કે પહેલા ટપાલ સેવાની સગવડતાઓ ઊભી થઈ। આ ટપાલ સેવાઓ એટલે પોસ્ટની અંદર લખાતી ટપાલ। અત્યારે તો તમે એ ટપાલથી પરિચિત પણ નથી, કારણ કે અત્યારે ઈમેલનો જમાનો આવી ગયો છે। અમારા સમયની અંદર આ ટપાલનું ઘણું મહત્વ હતું, અમારો સંદેશા વ્યવહાર ટપાલ દ્વારા જ થતો હતો। સગાવાલાને, બેનપણીને કે ભાઈબંધને, એટલે કે મિત્રને સંદેશો પહોંચાડવા હોય તો એકબીજાને ટપાલ લખતા હતા, ટપાલ લખી અને જે તે એડ્રેસ ઉપર સંદેશો મોકલતા હતા, અને એ ટપાલની વળતી રાહ જોતા હતા, અને એ ટપાલની રાહ જોવામાં પણ એક મજા ઓર હતી। એટલે એ વખતે જે ટપાલ હતી એ કાગળમાં મોકલાતી ટપાલની સેવાઓ હતી, જે અત્યારે ક્યાંય લગભગ જોવા નથી મળતી। અત્યારે જે ટપાલ વ્યવહાર ચાલે છે એ કાગળ વગરની છે, મેલ દ્વારા ટપાલ વ્યવહાર ચાલે છે। એમાં ઇન્ટરનેટની જરૂરિયાત ઊભી થાય છે। અહીંયા જૂની ટપાલ વ્યવસ્થામાં કાગળની જરૂરિયાત ઊભી થતી, અહીંયા કાગળની કોઈ જરૂરિયાત નથી, પણ જે સંદેશો મોકલવાનો છે એ સંદેશાને ટાઈપ કરવો પડે છે, લખવો પડે છે, એ લખાણ છે એ કોમ્પ્યુટરની મદદથી કરવામાં આવે છે। અત્યારે આજના સમયની અંદર
કોમ્પ્યુટર જ્યારે નથી, કોમ્પ્યુટર જ્યારે કોઈની પાસે નથી, ત્યારે મોટે ભાગે સ્માર્ટફોનનો ઉપયોગ કરતા હોય છે. તો એ સ્માર્ટફોનની અંદર પણ ઈમેલ છે એ ઈમેલ લખી શકાય છે, એટલે કે કોઈ પણ કાગળ છે એ લખી શકાય છે, અને એ કાગળની કોપી એ ઈમેલ એટલે કે જેને મોકલવી છે એને ઈમેલ દ્વારા મોકલી શકાય છે. હવે એટલો કાગળ જ નહીં, પણ કોઈ ફોટા મોકલવા હોય તો પણ ઈમેલ દ્વારા મોકલી શકાય છે. કોઈ કોઈ પણ પ્રકારની અગત્યની માહિતી હોય તો પણ એ ઈમેલ દ્વારા મોકલી શકાય છે. અહીંયા આપણને એક પ્રશ્ન એ થશે કે ઇન્ટરનેટ દ્વારા આપણે જ્યારે મોકલીએ છીએ ત્યારે આપણે કોઈને ખાનગી ઈમેલ કર્યો હોય, ખાનગી ટપાલ લખી હોય તો બીજાને પણ મળી જાય ને, પણ અહીંયા એવું નથી. અહીંયા જેને તમને તમે મોકલી છે એને જ ટપાલ પહોંચે છે. અહીંયા પણ એવું હતું જૂના જમાનાની અંદર પણ, જે સરનામા ઉપર તમે ટપાલ મોકલી છે એ સરનામા ઉપર જ ટપાલી ટપાલ પહોંચાડે, એ જ સરનામે ટપાલ પહોંચતી હતી. અહીંયા પણ એક સરનામું હોય છે, એ સરનામા ઉપર તમારે એ ટપાલને મોકલવાની હોય છે, અને એ ટપાલ એ તમને જ્યાં મોકલી છે ત્યાં એ મળી જાય છે. આ સરનામું એટલે શું? ઈમેલનું સરનામું કોને કહેવાય? તો કે જીમેલ છે, યાહુ છે, હોટમેલ છે, ઇન્ડિયા ટાઈમ્સ છે, આ બધા જે છે એ ઈમેલની સેવા પૂરી પાડે છે. એટલે કે આ બધી કંપનીઓ જે છે એ કંપનીઓ આપણી ટપાલ સેવા પૂરી પાડે છે. જૂના જમાનાની વાત કરું તો ટપાલની સેવા એ ટપાલ ખાતું પાડતું હતું, અત્યારે પણ આ ટપાલ ખાતું છે જ. પોસ્ટ એન્ડ ટેલિગ્રામ તરીકે આપણે ઓળખીએ છીએ, આગળ પણ આપણે ચર્ચા કરી હતી કે પોસ્ટ અને ટેલિગ્રામ ખાતું એ ટેલિફોનથી અલગ પડી ગયું છે, એ ટપાલ ખાતું છે, એ આપણી ટપાલ જે તે સ્થળે પહોંચાડતી. અત્યારે આવી ટપાલ સેવા સરકારી ખાતે આ એક જ છે, એ સિવાય બીજી છે જેને આંગળિયા તરીકે આપણે ઓળખીએ છીએ અથવા તો કુરિયર તરીકે એને ઓળખીએ છીએ. તો આ કુરિયરની સેવા પણ આ ટપાલ પહોંચાડવાની છે, સંદેશો પહોંચાડવાની છે, પૈસા પહોંચાડવાની છે કે કોઈ બીજી વસ્તુ પહોંચાડવાની હોય છે. તો એ કામ એ કાર્ય એ આ ઈમેલે કરેલું છે, અને એના માટે આવી જુદી જુદી કંપનીઓ છે એ કાર્યરત છે. જીમેલ, યાહુ, હોટમેલ, ઇન્ડિયા ટાઈમ્સ, આ બધી કંપનીઓ છે આ ઈમેલની સેવા છે એ પૂરી પાડે છે. આ સેવાઓ મેળવવા માટે અને મોકલવા માટે કઈ રીતે કામ કરીશું તો એની થોડી ચર્ચા કરીએ આપણે. તો અહીંયા જે તે કંપનીના બ્રાઉઝર ઉપર જઈ એમના સાઇન અપ થવું પડે છે. કઈ કંપનીમાં આપણે સંદેશો જે મોકલવાનો છે એ કઈ કંપની દ્વારા મોકલવાનું છે? તો કે જીમેલમાં મોકલવાનું હોય તો જીમેલ, યાહુમાં મોકલવાનું તો યાહુ, હોટમેલમાં મોકલવાનું તો હોટમેલ, ટાઈમ્સ ઇન્ડિયામાં મોકલવાનું હોય તો ટાઈમ્સ ઇન્ડિયા. આ રીતે આપણે એના બ્રાઉઝર ઉપર જઈ અને સાઇન અપ થવાનું હોય છે. જેમ કે આપણે આપણું ઈમેલ એડ્રેસ છે, માની લો કે abcd@gmail.com. તો એવું જે આપણું એડ્રેસ છે એ એડ્રેસમાં આપણે સાઇન અપ થવાનું હોય છે, અને એ સાઇન અપ એટલે કે જેના આપણે સંદેશો મોકલવો છે એના ઉપર થવાનું હોય છે. એ પછી ઈમેલ એડ્રેસ મેળવવામાં આવે છે. ઈમેલનું જે એડ્રેસ છે એ એડ્રેસ આપણે મેળવવાનું હોય છે, જે સંદેશાઓ જે જગ્યાએ આપણે સંદેશો મોકલવો છે એ સંદેશો આપણે મેળવવાનો હોય છે. એ એડ્રેસ મળી ગયા પછી જે તે બ્રાઉઝરમાં જઈને સાઇન ઇન થવાની થઈને આપણે સંદેશો મોકલી શકીએ છીએ. આપણે જે કંઈ સંદેશો મોકલવો છે એ સંદેશાને આપણે ત્યાં ટાઈપ કરીએ છીએ, અથવા તો કોઈ ચિત્ર મોકલવાનું છે તો અથવા ફોટો મોકલવાનો છે તો એ ફોટો ત્યાં લેવો પડે છે. ત્યાં લઈ અને
એના બ્રાઉઝરમાં આપણે સાઇન ઇન થવાનું હોય છે અને ત્યારબાદ જે તે સરનામા ઉપર એ લખાણ, ચિત્ર કે ફોટોગ્રાફ કે વિડીયો કે જે મોકલવું છે આપણે તરત જ મોકલી શકીએ છીએ અને એ સંદેશો છે એ સામેની વ્યક્તિને પણ તરત જ પ્રાપ્ત થઈ જાય છે, મળી જાય છે. આ સેવાઓ હવે ફક્ત કોમ્પ્યુટરમાં જ નહીં પણ મોબાઈલમાં પણ આ સેવાઓ પૂરી પડાય છે, એટલે કે મોબાઈલ દ્વારા પણ આ ઈમેલની સેવાઓ છે એ હાથ વગી બની છે. એટલે ઈમેલની જે સેવાઓ છે પણ આજના સમયની અંદર એ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે અને આ ટપાલ વગરની જે સેવા છે, બીજાણુ વાળી ટપાલ સેવા જેને કહેવાય, કેવી કહેવાય છે, બીજાણુ વાળી ટપાલ સેવાઓ જે અત્યારે હાથ વગી બની છે અને ખૂબ જ પોપ્યુલર બની ગઈ છે. અહીંયા આપણને આ એક પિક્ચર દેખાડેલું છે કે દુનિયાની અંદર કોઈ પણ જગ્યાએ આપણે મેલ દ્વારા ટપાલ છે એ ફોન દ્વારા મોકલી શકીએ છીએ, એવું એક પિક્ચર છે. હવે આગળના હપ્તાની અંદર આપણે આગળની ચર્ચા કરીશું, તો ત્યાં સુધી આપણે આ ઈમેલને તૈયાર કરીશું. જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમે લાઈક કરજો, જેથી કરી અને મને પણ ખ્યાલ આવે કે તમે આ વિડીયોને જોયો છે. કંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં તમે જરૂરથી જણાવશો. તો આવજો, હવે આપણે આગળના હપ્તામાં મળીશું.